હવે જોઈએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી નિયુક્ત કરવાની કવાયત, તેજ નિરીક્ષકો નિમ્યા બાદ હવે ભાજપમાં મંથન શરૂ। રવિવારે અને સોમવારે જાહેર થઈ શકે છે મુખ્યમંત્રીના નામ, અગાઉ ચર્ચાતા નામો પર લાગી શકે છે વિરામ। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી માટે નવા ચહેરાઓના નામ આવે તેવી શક્યતાઓ। એક રાજ્યમાં મહિલા મુખ્યમંત્રીનું નામ આવી શકે તો એક આદિવાસી, એક ઓબીસી મુખ્યમંત્રી જાહેર થઈ શકે। ભાજપ દ્વારા ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી માટે કવાયત, તેજ રાજસ્થાનમાં કિરોડી લાલ મીણાનું નામ ચર્ચામાં, મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જ્યારે છત્તીસગઢમાં વૈષ્ણોદેવ સાંઈનું નામ ચર્ચામાં। તેલંગાણાની કોંગ્રેસની નવી સરકારમાં મંત્રીઓની શપથવિધિ પહેલા જ ભારત કોંગ્રેસમાં તડાપીટ શરૂ થઈ। એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેને લઈને ભાજપના ધારાસભ્ય ડી રાજાએ વાંધો ઉઠાવ્યો। પ્રોટેમ સ્પીકર બનવા પર ભાજપના ટી રાજા નારાજ થયા। બીજેપીના ચૂંટાયેલા ધારાસભ્યો શપથ નહીં લે તેવી ટી રાજાની ચીમકી, ઓવૈસીને પ્રોટેમ સ્પીકર પદેથી દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત। સંસદ મનસુખ વસાવાના આપ પાર્ટી પર પ્રહાર, કહ્યું આજે પણ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે, ચૈતર વસાવા સાચા હોય તો હાજર થાય। આપે મારી સામે પોસ્ટ મૂકવા મહિલાનો ઉપયોગ કર્યો, ઈસુદાન અને કેજરીવાલે પોસ્ટ મૂકવા મહિલાનો ઉપયોગ કર્યો। મનસુખ વસાવાએ આપ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું આપ પાર્ટી એ જુઠ્ઠા લોકોની પાર્ટી છે। સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરી ગયાની પોસ્ટ મૂકી હતી। હું હિન્દુસ્તાનમાં કોઈથી ડરતો નથી, તાકાત હોય તો આવો મેદાનમાં ચૂંટણી જંગમાં દેખાડો। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં, રાજકોટ કમલમમાં સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક, સૌરાષ્ટ્ર કચ્છના 15 શહેર જિલ્લા પ્રમુખો રહેશે હાજર। રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં બેઠક, આગામી દિવસમાં કયા કાર્યક્રમો કરવા તે અંગે ચર્ચા, શહેર જિલ્લા પ્રભારી વિધાનસભા પ્રભારી હાજર રહી શકે। રાજકોટમાં સોરઠિયાવાડીમાં નબળા કામને લઈને ભાજપ કોર્પોરેટર મેદાને, રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા મહિલા કોર્પોરેટર ભારતી મકવાણાની ચીમકી। ભાજપના શાસનમાં ભાજપના જ કોર્પોરેટરની ચીમકી, મનપા કચેરીમાં મુખ્ય સચિવના પૂતળા દહનની ચીમકી। વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા પ્રધાનમંત્રી મોદી, પીએમનો વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ, 2047 સુધી વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય। ઈચ્છાશક્તિથી મોટો બદલાવ આવી શકે, ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપવાની પીએમએ આપી સલાહ, જમ્મુ કાશ્મીરના નાના વેપારીઓ સાથે પીએમએ કરી વાત। ઈચ્છાશક્તિથી મોટો બદલાવ આવી શકે, ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપવાની પ્રધાનમંત્રીએ કરી વાત, આ સાથે સલાહ આપી, જમ્મુ કાશ્મીરના નાના વેપારીઓ સાથે ચર્ચા અને વાતચીત। ગેરંટીવાળી ગાડી લોકો સુધી પહોંચી છે, સિલિન્ડર આવી જતા મહિલાઓનો સમય બચે છે, કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે લોકો મહિલાઓ વચ્ચે પણ તિરાડ ઊભી કરે છે, મહિલાઓની એક જ જાતિ છે તે મહિલા છે। એનઆઈએ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના ષડયંત્ર વિરુદ્ધ દેશભરમાં 41 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા, મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં થાણે, પુણે, મીરા ભયંદરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, આ સિવાય કર્ણાટકમાં એક જગ્યાએ દરોડાની કાર્યવાહી। દેશભરમાં આઈએસઆઈએસના ષડયંત્ર વિરુદ્ધ કાર્યવાહી, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 44 સ્થળોએ દરોડા, દરોડા દરમિયાન મહારાષ્ટ્રમાં 13 લોકોને ઝડપ્યા, સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી, હજુ અનેક લોકો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા। ઓડિશાના બાલાંગીરીમાં આઈટી વિભાગના દરોડા બીજા દિવસે યથાવત, ગઈકાલે આઈટી વિભાગે 250 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી। આઈટી વિભાગની અત્યાર સુધીમાં 200 કરોડથી વધુની રોકડ રકમ મળી છે। ઝારખંડના જમશેદપુરમાં ગોળીબારની ઘટના બની, ગોળીબારની ઘટનામાં એક યુવકનું મોત, ઘટનામાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા, સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય એક ફરાર। ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભારતીય રેલવે વિશ્વકક્ષાનું રેલવે સ્ટેશન બનાવશે, જેની કામગીરી હાથ ધરવામાં આવી, અયોધ્યામાં અદ્યતન સુવિધાઓ સાથે આ રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવશે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અહીં મોટી સંખ્યામાં લોકોનો ધસારો રહેશે। દેશના ધનિકોને પીએમ મોદીનો સંદેશ, લગ્ન ભારતમાં કરવા યુવાનોને પીએમની સલાહ, મેક ઇન ઇન્ડિયાની જેમ મેડ ઇન ઇન્ડિયા કરો, લગ્નની જોડીઓ ભગવાન બનાવે છે, ભગવાનને બનાવેલી જોડીઓ વિદેશ કેમ જાય છે।
છત્તીસગઢના કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પાસેથી આઈટી વિભાગને 200 કરોડથી વધુની રોકડ મળી. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, જનતા પાસેથી જે પૈસા લૂંટ્યા છે તેની પાઈ પાઈ પરત ચૂકવવી પડશે, આ મોદીની ગેરંટી છે. પંજાબની પાકિસ્તાની બોર્ડર પરથી ડ્રોન મળી આવ્યું. અમૃતસરના ધનોએ કલાન ગામ પાસેથી પાકિસ્તાની ડ્રોન મળ્યું. નવેમ્બરમાં બોર્ડર પાસે વિવિધ ઘટનામાં 4 ડ્રોન મળી આવ્યા. બીએસએફ અને પંજાબ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો તોડવામાં અવ્વલ. 1 વર્ષમાં સીટ બેલ્ટ ન પહેરનાર 36,000 લોકો ઝડપાયા. સીટ બેલ્ટ ન પહેરનાર પાસેથી 1,83,00,000 દંડ વસૂલાયો. 6,000 લોકો રોંગ સાઈડ વાહન ચલાવતા ઝડપાયા. 1 વર્ષમાં 9,000 લોકો હેલ્મેટ ન પહેરનારા ઝડપાયા. સુરતના બિલ્ડર ગ્રુપ પર આઈટીના દરોડા દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજ મળ્યાની આશંકા. હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ સહિત અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી. સુરાના ગ્રુપના 12 સ્થળોએ આઈટીના દરોડા. અમદાવાદ, વડોદરા, રાજકોટના અધિકારીઓ જોડાયા. અમદાવાદમાં તંત્રના પાપે લોકો પરેશાન. ચાંદખેડા વિસ્તારમાં રોડની ખરાબ હાલત. સત્યમેવ હોસ્પિટલથી ત્રાગઢ રોડની દયનીય હાલત. રસ્તા પર ગટરનું પાણી ખડાતી સ્થાનિકો પરેશાન. વારંવાર રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો. નિકાસ બંધ થતા ડુંગળીના ભાવમાં ₹300નું ગાબડું. હરાજીમાં 20 કિલો ડુંગળીનો ભાવ 100 થી 400 સુધી બોલાયો. અગાઉ ડુંગળીમાં 500 થી 700 રૂપિયા ભાવ અપાતો હતો. ડુંગળીના ભાવમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ. અમદાવાદના સાબરમતી આશ્રમના સેક્રેટરી પદેથી અમૃત મોદીનું રાજીનામું. ઉંમર અને માંદગીને કારણે રાજીનામું. લાંબા સમયથી અમૃત મોદી હતા સેક્રેટરી. આશ્રમના કાર્યોમાં મદદરૂપ થશે અમૃત મોદી. અમરેલીમાં પીજીપીસીએલની ખેડૂત પાસે પઠાણી ઉકરાણી. માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટ ઢસડે ગઈ. 1 રૂપિયા માટે ખેડૂતને નોટિસ પાઠવી. 7 વર્ષ પહેલાંની ઘટનામાં ખેડૂત પાસે ઉકરાણી. ₹5 ટિકિટ લગાવી ખેડૂતને 1 રૂપિયો ભરવા નોટિસ. ઉર્જામંત્રી કનુ દેસાઈનું ₹1ની નોટિસ મુદ્દેને વેદન. કહ્યું, આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન કઢાય. સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ અને જાણકારી મેળવવામાં આવશે. નોટિસ મુદ્દે અધિકારી સામે કાર્યવાહી થશે. અમે તપાસ કરી રહ્યા છીએ. અમરેલીમાં પીજીવીસીએલની ખેડૂત પાસે પઠાણી ઉકરાણી. માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટ ઢસડી ગયા. પીજીવીસીએલના અધિકારીઓ કોર્ટમાં હાજર ન થયા. ભરૂચમાં ફાયર બ્રિગેડનું પાણીનું ટેન્કર લગ્ન પ્રસંગમાં પહોંચ્યું. આગ બુઝાવવાના ઇમરજન્સી કામને બદલે વાસણ ધોવાના કામમાં ટેન્કર પહોંચ્યું. ફાયર વિભાગના કર્મીઓ ભૂલ્યા પાન. સાયરન વગાડતા પહોંચ્યા લગ્ન પ્રસંગમાં. લગ્ન પ્રસંગમાં ફાયર ટેન્કરના પાણીથી વાસણ ધોવાતા કુતુહલ. જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો મેદાને. રાજ્યના 11 શિક્ષકોએ આ સાથે જ અન્ય શિક્ષકો પણ જોડાયા. પરંતુ રાજ્યના 11 સ્થળોએ મહાપંચાયતનું આયોજન. તો પેન્શન માટે 1 લાખ શિક્ષકો દ્વારા પદયાત્રા. મહેસાણા હિંમતનગરમાં પદયાત્રા. મહાપંચાયતનું આયોજન. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ કમલમમાં સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક મળી. સૌરાષ્ટ્ર કચ્છના 15 શહેર જિલ્લા પ્રમુખો હાજર રહેશે. રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે. આગામી દિવસમાં કયા કાર્યક્રમો કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી. તો શહેર અને જિલ્લા પ્રભારી વિધાનસભા પ્રભારી હાજર રહી શકે. 2024 લોકસભાની ચૂંટણી જેને લઈને તૈયારીઓ હવે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધી છે. અલગ અલગ જગ્યાએ બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. આગામી દિવસોમાં કયા કાર્યક્રમો કરવા, જનતા સુધી કેવી રીતે પહોંચવું તેને લઈને માઇક્રો પ્લાનિંગ ભાજપ કરી રહ્યું છે, જેથી લોકસભામાં બેનિફિટ થઈ શકે.